પાટણના હારીજમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલનું પરિણામ બાદ 180 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો. ધોરણ 9 તથા 11ના કુલ મળી 180 વિદ્યાર્થીઓ નાપાસ થતાં વાલીઓએ સ્કૂલના અભ્યાસક્રમ પર સવાલો ઉઠાવ્યા, તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પેપર રીચેકિંગ કરવાની માંગ કરી. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શક્યા હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માસ પ્રમોશનની પણ વાલીઓએ માંગ કરી છે. અમારો તો અધિકારીઓનો કહેવું એવું માગણી છે કે 180 જણાને નપાસ કર્યા, એ 180 જણાને માસ પ્રમોશન દઈ અને એમને આગળ વધવા વિનંતી કરે છે. જો ફેલ થતા હોય તો શિક્ષક ઉપર કેમ કાર્યવાહી નહીં થતી? 180 વિદ્યાર્થીઓ જો એક વિષયમાં ફેલ થતા હોય ઇંગ્લિશમાં, તો શિક્ષક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ વિનંતી છે કે આનું રીચેકિંગ કરાવો અથવા તો એનું એમાં જે તે હોય માસ પ્રમોશન આપો. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વાલીઓ છે એમને શાળાના આચાર્ય તરીકે હું વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું કે તમારા બાળકને સપ્લિમેન્ટરી જોવા માટે શાળામાં આવશો, તમને તમામ વિષયની સપ્લિમેન્ટરી શાળામાંથી બતાવવામાં આવશે, જેથી કરીને તમને પણ હકીકત ખબર પડે કે ભાઈ તમારું બાળક સપ્લિમેન્ટરીમાં કેટલું લખે છે કે નથી.